હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે રિવિઝન કરવાના છીએ ધોરણ દસ ગણિતના મહત્વના ચેપ્ટર નંબર છ ના પ્રમેયો તો તમામે તમામ પ્રમેયો આપણે શીખવાના છીએ અને વિદ્યાર્થી મિત્રો ખાસ આ ચારમાંથી બે પ્રમેય તમારી એક્ઝામમાં હશે તો વિડીયો બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે છે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુનું સંભ્રમણમાં વિભાજન કરે છે સમજાવો અથવા સાબિત કરો સમજાવો તો નહીં પૂછે સાબિત કરો બરાબર તો આ રીતે પૂછી શકે અથવા તમને એમ પૂછે સંબ્રમણતા જે સંબ્રમણતાના પ્રમેય છે એનું વિધાન લખવાને એની સાબિતી આપો અથવા થેલસો પ્રમેય લખવાને સાબિતી આપો તો વિધાન સાથે તૈયાર કરવાનું છે યાદ રાખજો વિધાન સાથે તૈયાર કરવાનું છે તો હવે આપણે એની સાબિતી જોઈએ તો સૌથી પહેલા તો પક્ષ લખવાનું છે પક્ષ શું તો જે આપ્યું છે તે આ બહુ સિમ્પલ છે બરાબર તમને એમ લાગે આટલું બધું યાદ કેવી રીતે રાખવાનું તો બહુ જ ઈઝી તમને એક આકૃતિ આ યાદ રાખવાની છે બરાબર હવે તમે જુઓ અહીં ત્રિકોણ એબીસી છે ઓકે છે સિમ્પલ પૂરું બરાબર ફરી કહી દઉં ત્રિકોણ એ બીસી માં બીસી ને સમાંતર બરાબર આ બીસી ને સમાંતર રેખા ડીઈ હવે જો આ ડીઈ લખવાની કોઈ જરૂર નથી ત્યારે તમે ખાલી એટલું લખશો સમાંતર રેખા

અને સીડી આ બી છે અને આ સીડી જોડ્યા ડોટેડ લાઈન થી જોડવાની છે ત્યારબાદ બાદ ડીએમ આ ડીએમ લંબ કોને લંબ છે લંબ એટલે 90 અંશ ગુણા ઊંધો ટી છે ને લંબ બતાવે છે 90 અંશ બરાબર તો લંબ કોને છે એસી ને લંબ છે તો ડીએમ લંબ એસી અને ઈએન આ ઈએન છે એ કોને લંબ છે એબી ને લંબ છે સિમ્પલ તો દોર્યો હવે શું કરવાનું છે તો ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ હવે જો બંનેમાં જો હવે આનો એક વસ્તુ યાદ રાખો આપણે ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ બંનેમાં આવશે બરાબર એકવાર આપણે બીડી લેવાનો છે અને એકવાર સીડી લેવાનો છે બસ સિમ્પલ જ્યારે બીડી લો ત્યારે આપણે આ બાજુનું બરાબર આ બાજુના વેધને પાયો લઈશું અને સીડીમાં આ બાજુના લઈશું બરાબર ઓકે આગળ જોઈએ આપણે એકદમ ઈઝી જ છે તો જુઓ હવે ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ તો ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ એટલે શું થાય જો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે એક ભાગ્યા બે પાયો ગુણ્યા વેદ બરાબર એક ભાગ્યા બે પાયો ગુણ્યા વેદ તો અહીંયા પાયો કયો છે તો જુઓ ત્રિકોણ એડી છે અહીંયા બરાબર પાયો છે એડી વેદ છે ઇએન તો લખી દઈએ એક ભાગ્યા બે એડી ગુણ્યા ઈ એન હવે ત્રિકોણ એડીનું ક્ષેત્રફળને આપણે શું દર્શાવી શકીએ એડી વડે દર્શાવી શકીએ તો ત્રિકોણ એડીના ક્ષેત્રફળને લખી દઈએ એડી ઈ બરાબર તો હવે એડી બરાબર શું થશે એક ભાગ્યા બે એડી ગુણ્યા ઈ આનું આ જ લખ્યું છે હવે એ જ રીતે અહીંયા મારે બીડી શોધવો છે પણ શું શું થશે થશે જે વેદ છે એ અને પાયો થશે બીડી બરાબર અથવા ડીબી તો એ જ રીતે બીડી બરાબર ડીબી ગુણ્યા ઈ એન અને આગળ એક ભાગ્યા બે તો આવશે જ હવે તમે અહીંયા જુઓ એક ભાગ્યા બે એડી ગુણ્યા ઈ અહીંયા એક ભાગ્યા બે

એ બરાબર આપણે આ ત્રિકોણની જ વાત કરીશું એટલે એ તો એક ભાગ્યા બે ડીએમ ગુણ્યા એ ઈ ઓકે તો લખી દીધું એક ભાગ્યા બે એ ગુણ્યા એવી રીતે ડીઈસી શું થશે એક ભાગ્યા બે ઇ હવે આ યાદ ના આવે તો શું કરવું એમ કે ભાઈ સર યાદ નથી આવી રહેતું તો શું કરવું તો જુઓ તમારે જે સાબિત કરવું છે અહીંયા શું છે એ ભાગ્યા તો એકવાર વાર એ લેવાના છે જોડે ડીએમ લેવાનો છે અને નીચે પણ ડીએમ એટલે ઉડી જાય બરાબર તો આમાં સેમ એવી રીતે શું લેવાનું છે આ બાજુનો શું આવશે ઈએન ઓકે એકવાર અહીંયા ઈ લેવાનો આ સાઈડ અને આ સાઈડ ડીએમ બરાબર ઉપર નીચે સરખા લેવાના છે બરાબર તો એટલું તો યાદ રહે એ ભાગે એસી સાબિત કરવાનું છે એકમાં એ લઈશું એડીમાં અહીંયા ઈસી લઈશું અહીંયા ડીએમ ડીએમ બંનેમાં સેમ લેવાનો છે એક ભાગે બે એક ભાગે બે તો છે જ હવે આપણે બંનેનો શું કરી દઈએ ભાગ્યાકાર તો એડી ભાગ્યા બીડી બરાબર શું આવશે એક ભાગ્યા બે એડી ગુણ્યા ઈ એન ભાગ્યા એક ભાગ્યા બે ડીબી ગુણ્યા ઈ એન હવે આ એડી બીડી કર્યું છે કન્ફ્યુઝ ના થતા હવે આનું આ સ્ટેપ તમે અહીંયા પણ લખી શકો બરાબર અહીંયા લખો તો પણ ચાલે તો અહીંયા આપણે ઈ એન ઇએન કેન્સલ એક ભાગ્યા એક ભાગ્યા બે કેન્સલ તો એડી ભાગ્યા ડીબી જવાબ આવશે એના નામ આવી દીધું સમીકરણ નંબર એક એવી જ રીતે એડી ભાગે DEC કરીએ તો એક ભાગ્યા બે એ ગુણ્યા ડીએમ એક ભાગ્યા બે ઈસી ગુણ્યા લખ્યું તો સિમ્પલમાં સિમ્પલ છે AD ની કિંમત મૂકવાની છે કઈ બીજી બરાબર અને ડીઈસીની કિંમત મૂકવાની છે જે કિંમત મળી એ જ મૂકી દેવાની આ DM કેન્સલ થાય એક ભાગ્યા બે એક ભાગ્યા બે કેન્સલ થાય અને એ ભાગે ઈસી મળે આપણને એ ભાગે EC મળવું જોઈએ ને એકવાર AD એડી ભાગે ડીબી મળવું જોઈએ હવે ત્રિકોણ બીડી અને બીડી ઈ અને ત્રિકોણ ડીઈસી એક જ પાયા પર છે કયો પાયો DE અને સમાંતર રેખાની જોડ BC અને DE વચ્ચે આવેલા છે માટે BD બરાબર થશે DC એટલે સમીકરણ નંબર 1 2 અને 3 પરથી શું થાય AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC તો મિત્રો એકદમ ઈઝી પ્રમેય છે બરાબર શાંતિથી લખી લો એકવાર મોઢે લખી લો મોઢે તૈયાર કરી લેજો IMP નિબંધ છે ત્યારબાદ બાદ મિત્રો નેક્સ્ટ જોઈએ તો પ્રમેય 6.6 બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળો નો ગુણોત્તર અહીંયા નો આવશે એકચ્યુઅલી નો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે આ સાબિત કરવાનું છે અથવા તમને આવી રીતે પણ પૂછે સાબિત કરો પછી વિધાન પૂરેપૂરું બરાબર તો જો સૌથી પહેલાં તો તમને આપેલું શું છે બે સમૃપ ત્રિકોણો તો બે સમૃપ ત્રિકોણ લઈ લઈએ ત્રિકોણ એબીસી સમૃપ આ સમૃપ્તાનો સિમ્બોલ છે ત્રિકોણ પીક્યુઆર બરાબર સાબિત શું કરવાનું તો ABC બીસી ભાગ્યા પી બરાબર એ ભાગ્યા નો વર્ગ બરાબર બીસી ભાગ્યા ક્યુઆરનો વર્ગ બરાબર સી એ આરપીનો વર્ગ હવે આ કેવી રીતે લખ્યું તો પેલા એ બી લીધા તો અહીંયા સામે પીક્યુ લેવાના જો બીસી લીધા તો ક્યુ લેવાના અને સી તો આરપી ઓકે યાદ રાખો સિમ્પલ હવે સાબિતી તો જો બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણોના વેધ એ અને દોરો હવે જો આકૃતિ દોરવાની છે આપણે એ લીધું છે બીજું પી લેવાનું છે બરાબર વેદ દોરી લીધા એમ અને પીએન ઓકે હવે ત્રિકોણ એ નું ક્ષેત્રવળ શું થાય એક ભાગ્યા બે બીસી ગુણ્યા એ એમ બીસી શું છે પાયો છે વેદ શું છે એમ બરાબર અહીં પીક્યુઆરનું શું થશે પીએન છે અને ક્યુઆર છે તો એક ભાગ્યા બે ક્યુઆર ગુણ્યા પીએમ બરાબર હવે આપણે આ બંનેનો શું કરવાનું ભાગાકાર કેવી રીતે ખબર પડી કરવાનો તો જો અહીંયા આપણે સાબિત કરવાનું છે ને એ બીસી ભાગ્યા એટલે આપણે ભાગાકાર લઈ લીધો તો એક ભાગ્યા બે બીસી ગુણ્યા એ એમ ભાગ્યા એક ભાગ્યા બે ક્યુઆર ગુણ્યા પીએન હવે આમાં કંઈ ઉડે છે તો એક ભાગ્યા બે એક ભાગે બે ઉડશે બાકી એમનું એમ લખવાનું સમીકરણ નંબર એક આપી દો હવે શું કરવાનું છે ત્રિકોણ એબીએમ હવે જો તમે આ બે ત્રિકોણ છે ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પીક્યુ એન હવે એમાં એમ અને એન નેવોન્સ છે ઓકે બી અને ક્યુ સરખા છે મતલબ ખૂબ ખૂબ સરત થઈ થઈ કે નહીં તો મતલબ શું થશે બંને ત્રિકોણ સમૃદ્ધ થશે બરાબર તો લખી દઈએ આપણે એનું એજ ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પી ક્યુ એનમાં ખૂણો બી બરાબર ખૂણો ક્યુ ખૂણો એમ બરાબર ખૂણો એન મતલબ આ તો પક્ષ છે બરાબર કેમ આવે બી બરાબર ક્યુ કેમ થયો કારણ કે જે એબીસી છે અને પીક્યુ આર છે બંને સમરૂપ ત્રિકોણો છે ઓકે બંને સમરૂપ ત્રિકોણ હોય તો તો પછી બંને સરખા થશે તો એમ અને એન પણ સરખા થશે બરાબર કારણ કે કાઠ ખૂણા છે તો તેથી ત્રિકોણ એબીએન સમરૂપ ત્રિકોણ પીક્યુ એન સિમ્પલ

PQ લખી શકે બરાબર કન્ફ્યુઝન નથી તમારું એકવાર લખી દેજો બરાબર પ્રમાણે તો જો ત્રિકોણ ત્રિકોણ છે એ આપેલું છે માટે ભાગ્યા બરાબર BC ભાગ્યા ક્યુઆર બરાબર CA ભાગ્યા આરપી થાય થાય કે ના થાય થાય તો હવે ABC ભાગ્યા PQR બરાબર તો પહેલું તો શું હતું ABC ભાગ્યા PQR બરાબર શું હતું અહીંયા જુઓ બીસી ભાગ્યા ક્યુઆર ગુણ્યા એમ ભાગ્યા PN

રાઈટ એટલે સમીકરણ એક અને ત્રણ પરથી આ લખ્યું છે બરાબર એ લખવાનું છે આ બધું પરીક્ષામાં તમારે બાજુમાં લખવાનું બરાબર એવું નહીં કે ભાઈ આ શોખનું આવેલું છે ઓકે આને સમીકરણ નંબર બે આપ્યું કેમ આપ્યું કારણ કે આમાં આપણે એનો યુઝ કર્યો ને તો જો સમીકરણ બે પરથી અથવા એકલું બે પરથી લખશો તો પણ ચાલશે બરાબર હવે આ કોની ઉપરથી લખ્યું તો એક અને ત્રણ પરથી બરાબર ત્યારબાદ જો હવે ત્રણનો આપણે ઉપયોગ કરીશું ત્રણ એટલે આ જો હવે એ બી ભાગ્યા પીક્યુનો વર્ક થતો હોય એ બી ભાગ્યા પિક્યુ બરાબર બીસી ભાગ્યા ક્યુઆર બરાબર સીએ ભાગ્યા આરપી તો હવે એ PQ ભાગ્યા બરાબર શું લખી શકું બીસી ભાગે ક્યુઆર પણ લખી શકું અને સીએ ભાગે આરપી પણ લખી શકું તો એ ભાગ્યા પીક્યુઆર બરાબર ભાગ્યા નો વર્ગ બરાબર બીસી ભાગ્યા ક્યુઆરનો વર્ગ બરાબર સીએ ભાગે આરપીનો વર્ગ તો આપણો પ્રમેય સાબિત થઈ ગયો ત્યારબાદ નેક્સ્ટ પ્રમેય જોઈએ છ પોઈન્ટ આઠ પ્રમેય

ઓકે યાદ રાખજો તો જો અહીંયા સૌથી પહેલા તો પક્ષ તમને શું આપેલું કાઠકોણ ત્રિકોણ છે તો આપણે આપી શકશે સર બરાબર આકૃતિ દોરો દોઢ ગુણ મળશે બરાબર તો આમ પક્ષ અને સાધ્યના સ્વરૂપમાં એટલા માટે લખ્યું છે એટલે યાદ રહી જાય ધારો કે ઉલટો પ્રતિ પૂછે તો આ ઉલટાઈ જશે આ પક્ષ સાધ્ય બની જશે અને સાધ્ય પક્ષ બની જશે ઓકે સિમ્પલ તો હવે આપણે સાબિતી જોઈએ તો અહીંયા જુઓ સૌથી પહેલાં તો આકૃતિ દોરવાની છે આવી બરાબર ત્રિકોણ એ દોરો પછી અહીંયા બીડી શું કરવાનું છે વેદ દોરવાનો છે બરાબર અથવા બીડી લંબ એસી દોરો બરાબર હવે જો સૌથી પહેલું છે અહીં બીડી લંબ એસી દોરો દોરી દીધું આ તો નેવું અંશ છે હવે ત્રિકોણ એડી આ ત્રિકોણ એડી છે અને ત્રિકોણ એ બીસી આખું ત્રિકોણ એ સમરૂપ છે કેમ પ્રમે છ પોઈન્ટ સાત પ્રમે છ પોઈન્ટ સાત એવું કહે છે જ્યારે તમે આવું લંબ દોરો ત્યારે જે બંને ત્રિકોણ બને છે નાના નાના એ મોટા ત્રિકોણના સમરૂપ હોય ને એકબીજાને સમરૂપ હોય એવી એક છે બરાબર પ્રમે છ સાત તો અહીં આ બંને સમરૂપ હોય તો આપણે શું લખી શકીએ એડી પેલા એડી લેવાના તો એડીની સામે શું છે એ તો એડી ભાગ્યા એ બી તો એસી તો એ ભાગ્યા એસી બરાબર હવે આ એ ને હું જોડે લઈ જુ અહીંયા તો AB બી ગુણ્યા એ એટલે એ વર્ગ અને એડી ગુણ્યા એસી એટલે એડી ઇન્ટુ એસી બરાબર એ વર્ગ એવી જ રીતે બીડીસી ત્રિકોણ બીડીસી ને ત્રિકોણ ABC સમરૂપ છે બરાબર તમે અહીંયા જોઈ શકો છો બીડીસી અને આખું ત્રિકોણ એ તો હવે આ બીડી અહીંયા છે સીડી ભાગ્યા બીસી અને બીસી આ બીસી છે અને આ એસી છે તો બીસી ભાગ્યા એસી તો સીડી ગુણ્યા એસી બરાબર બીસી નો વર્ગ આ બીસી અહીંયા જશે હવે જો તમને કઈ રીતે ખબર ચાલ આઉટ કરવાનું તો જો એક તો આપણે અહીંયા જે સાબિત કરવાનું છે એમાં શું છે એ નો વર્ગ વધતા બીસી નો વર્ગ બરાબર તો એ નો વર્ગ વધતા બીસી વર્ગ લાવવું પડશે તો અહીંયા જો ત્રિકોણ બે સમરૂપ છે યાદ રાખવાનું એક ખાલી ત્રિકોણ એડી બી ત્રિકોણ એ બીસી સમરૂપ છે તો એડી માં આપણે એ ક્યાં છે અહીંયા છે બરાબર આમાં એ અહીંયા છે તો બસ એ જ ઉણોતર લેવાના આપણે અહીંયા એ સામે છે ને તો અહીંયા છેદમાં એ બી લાયા છે એડી ભાગે એ બી એટલે આમાં એ આવી ગયા અને એ અહીંયા લીધા એટલે બે વાર એ આઈ ગયા તો બે વાર એ ગુણ્યા ગુણે એટલે એ નો વર્ગ થઈ જશે બરાબર એવી જ રીતે આમાં એવું લીધું સીડી ગુણ્યા એસી બરાબર નો વર્ગ હવે બંને સમીકરણનો આપણે સરવાળો કરીએ તો એ બી વર્ગ બધા બીસી વર્ગ આવી ગયું તો અહીંયા સુધી એડી ઇન્ટુ એસી સીડી ઇન્ટુ એસી હવે એસી એસી છે કોમન નીકળશે એટલે એડી વતા સીડી હવે એડી વત્તા સીડી શું થાય જુઓ તમે અહીંયા એડી વત્તા સીડી બરાબર આખું એસી તો એસી ગુણ્યા એસી એટલે એસીનો વર્ગ જે આપણે સાબિત કરવાનું તો એ થઈ ગયું ને નો વર્ગ બરાબર એ બી વર્ગ બધા બીસી વર્ગ સિમ્પલ પ્રમેય છે બરાબર અને મોસ્ટ મોસ્ટ આઈએમબી બી છે અને નાનો પ્રમેય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે પ્રમેય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે પ્રમે છ પોઈન્ટ નવ તો અહીંયા તમને વિધાન આપેલું છે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટ ખૂણો હોય બહુ સિમ્પલ આ જે પ્રમેય છે બહુ જ ઇઝી છે તો અહીંયા ત્રિકોણ એબીસીમાં એસીનો વર્ગ બરાબર એ બી વર્ગ બીસી વર્ગ હોય તો ખૂણો બી કાઠ ખૂણો છે આ બરાબર તો આપણે પક્ષ અને સાથે ઉલટાઈ જશે બરાબર પહેલામાં જે હતા એના ઉલટાઈ જશે આપણે આગળ કહ્યું એમ જ એસી વર્ગ બરાબર એ બી વર્ગ બીસી વર્ગ આપેલું છે ત્રિકોણ એ માં ખૂણો બી કાઠ ખૂણો છે તો સૌથી પહેલાં તો આકૃતિ તમારે ખાસ યાદ રાખવાની છે તો અહીંયા જો ત્રિકોણ એ બીસીની તો સિમ્પલ દોરી દેવાની છે હવે ખૂણો ક્યુ કાઠ ખૂણો હોય તેઓ આપણે ત્રિકોણ પિક્યુઆર રચીએ તો રચના પરથી આપણે દોડતી વખતે પણ તમારે સેમ આકૃતિ દોરવાની છે બરાબર આ બંને જે છે એ બીસીવાળીની વાળી બંને સેમ હોવી જોઈએ ઓકે તો અહીંયા પીક્યુ બરાબર શું થાય પીક્યુ બરાબર એ થવા જોઈએ ઓકે અહીંયા પીક્યુ બરાબર એ થવા જોઈએ અને ક્યુઆર બરાબર બીસી થવા જોઈએ બરાબર સિમ્પલ યાદ રાખજો ઓકે દોરી દીધું હવે ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુઆરની વાત કરીશું હવે આપણે મેઇન તો ત્રિકોણ પીક્યુઆરમાં પાથાગ્રોસો પ્રમે યુઝ કરી લઈએ પીઆરનો વર્ગ બરાબર પીક્યુનો વર્ગ પીક્યુનો વર્ગ વતા આર વર્ગ સિમ્પલ હવે પીક્યુ બરાબર શું છે એ છે તો એ બીનો વર્ગ થઈ જશે ક્યુ બરાબર બીસી થશે તો બીસીનો વર્ગ થશે તો પીઆર વર્ગ બરાબર એ બીનો વર્ગ વધતા બીસી વર્ગ હવે એ બી વર્ગ વધતા બીસી વર્ગ બરાબર શું થાય એસી વર્ગ થાય આપણે પક્ષમાં લખેલું જ છે ઓલરેડી બરાબર આપણને આપેલું છે કે ભાઈ એસી વર્ગ બરાબર એ વર્ગ વધતા બીસી વર્ગ ઓકે તો અહીંયા લખી દીધું એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ તો અહીંયા પણ એબી વર્ગ વત્તા બીસી વર્ગ બરાબર પીઆર વર્ગ થાય છે તો અહીંયા એબી વર્ગ વત્તા બીસી વર્ગ બરાબર શું થશે પીઆર વર્ગ તો એસી બરાબર પીઆર બરાબર એસી બરાબર શું થશે પીઆર સિમ્પલ હવે પીક્યુ બરાબર એ એબી ક્યુઆર બરાબર બીસી અને એસી બરાબર પીઆર તો મતલબ ત્રણ ત્રણ સરખું છે તો મતલબ શું છે આ બંને ત્રિકોણ એકરૂપ છે કેવું છે એકરૂપ છે બા 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 એકરૂપતા બાજુ 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 તો ખૂણો બી બરાબર શું થાય ખૂણો ક્યુ થાય સિમ્પલ તો ખૂણો કીધો નેવો છે તો ખૂણો બી પણ નેવો થશે તો એકદમ સિમ્પલ પ્રમેય છે આ વિડીયોમાં આપણે ચારે ચાર વાર મેં જોઈ લીધા હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે લાગે છે મને ભાઈ આ બોર્ડની પરીક્ષામાં હોઈ શકે એક તો છે પાતોગ્રસ્તનો પ્રતિ પ્રમે બરાબર આપણે હમણાં જોઈએ અને બીજું આર્ય જે છે વર્ગવાળો એટલે કે પ્રમેય છ પોઈન્ટ છ મને લાગે છે પરીક્ષામાં હોવાનો ચાન્સીસ બહુ છે બરાબર તો ચારે ચાર તમે તૈયાર કરી લેજો અને આઈ એમ શ્યોર તમારા રિવાઇઝ પણ થઈ ગયા છે અને આ વિડીયો જરૂરથી તમને હેલ્ફુલ થયો હશે જો થયો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી કેર ઓલ ધ બેસ્ટ